જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો, એક વાર ફરીથી સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ગુજરાતી ગુરુજીમાં. મિત્રો, આપ સૌ જાણતા જ છો કે ટૂંક સમયમાં ITI ની અંદર જે ઓનલાઈન પરીક્ષા શરૂ થવાની છે એની તૈયારી માટેના તમામ પ્રશ્નો અમે તમને આપેલા જ હતા, અને આશા રાખું છું કે આપ સૌએ એ તમામ પ્રશ્નો તૈયાર કરેલા જ હશે. તો પણ એક સ્ટુડન્ટ તરીકે, એક વિદ્યાર્થી તરીકે શું આશા હોય છે કે કંઈક IMP મળી જાય તો સારું, કે જેથી કરીને પરીક્ષાની તૈયારી સારામાં સારી એવી થઈ શકે. અને તમે જાણો છો કે આપણે ત્યાં IMP આપણે કોને માનીએ છીએ કે છેલ્લા 4 થી 5 વર્ષની અંદર પરીક્ષામાં જે પણ પ્રશ્નો પૂછાયેલા હોય એને આપણે IMP માનીએ છીએ. પરંતુ ITI ની ઓનલાઈન પરીક્ષામાં પ્રોબ્લેમ શું છે કે આ જે પરીક્ષા છે એ સૌ પ્રથમવાર યોજાઈ રહી છે, એટલે હવે IMP લાવવું ક્યાંથી? પરંતુ મિત્રો, તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આજે અમે તમારા માટે ITI ની અંદર જે CBT પરીક્ષા અગાઉ યોજાઈ ગઈ છે એના માટેના જે પણ પ્રશ્નપત્રો અમને મળ્યા છે એ તમામ પ્રશ્નપત્રો અમે તમારી સમક્ષ આજે રજૂ કરીએ છીએ. હવે તમે કહેશો કે સર, આ જે પરીક્ષા છે એ અગાઉ યોજાયેલી નથી, સૌ પ્રથમવાર યોજાય છે, તો તમે આ પ્રશ્નપત્રો લાવા ક્યાંથી? તો મિત્રો, તમને જણાવી દઉં કે આપણે ગુજરાત રાજ્યની અંદર જે કોવિડ-19 ની પરિસ્થિતિ હતી એના કારણે આપણે ત્યાં જે પરીક્ષા છે એ પરીક્ષા પોસ્ટપોન થઈ હતી. પરંતુ ગુજરાત રાજ્યની બહાર ઘણા એવા રાજ્યોમાં ડિસેમ્બર થી જાન્યુઆરીમાં પણ એકવાર પરીક્ષા યોજાઈ હતી, ત્યારબાદ માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ પરીક્ષા યોજાયેલ હતી. અને આ દરમિયાન જે પણ ટ્રેડની પરીક્ષા યોજાઈ એના જેટલા પણ પ્રશ્નપત્રો અમને મળ્યા છે એ તમામ પ્રશ્નપત્રો આજે અમે તમારી માટે લાવ્યા છીએ. પરંતુ એની અંદર શું છે કે મિત્રો, તમે જાણો છો કે ITI ની અંદર આ જે ઓનલાઈન પરીક્ષા યોજાય છે એની અંદર જે લેંગ્વેજ આવે છે, જે ભાષા આવે છે એની અંદર ઇંગ્લિશની સાથે સાથે એક રિજનલ લેંગ્વેજ વિકલ્પ તરીકે તમને આપેલી હોય છે. હવે ગુજરાત રાજ્યની અંદર જે પરીક્ષા યોજાઈ ગઈ છે કે જેની અંદર માર્ચ મહિનામાં જે વિદ્યાર્થીઓ 2019 ની અંદર 2 વર્ષના ટ્રેડમાં એડમિશન લીધેલું હતું અને એની પ્રથમ વર્ષની પરીક્ષા યોજાઈ હતી, ઓકે, તો એ જે પ્રશ્નપત્રો છે એ અત્યારે અમને ગુજરાતીમાં મળ્યા છે, ઓકે. એટલે જે 2 વર્ષના ટ્રેડ છે એમાં જો પ્રથમ વર્ષનું તમારે પ્રશ્નપત્ર જોતું હોય તો એ તમને ગુજરાતીમાં મળશે. પરંતુ જેમની ફાઇનલ એક્ઝામ છે એમની એક્ઝામ હજી સુધી ગુજરાતમાં યોજાયેલ નથી, અને આઉટસાઇડના આજે અમે તમને પેપર આપ્યા છે, એટલે કે ગુજરાત રાજ્ય બહારના બીજા રાજ્યોના અમે તમને જે પેપર આજે આપીએ છીએ એની અંદર જે લેંગ્વેજ છે એ ઇંગ્લિશની સાથે સાથે હિન્દી તમને જોવા મળશે, ઓકે. એટલે એટલી તો મહેનત તમારે કરવી જ પડશે કે આજે ઇંગ્લિશ અને હિન્દીમાં આપ્યા છે એ તમે અમે તમને જે પણ અગાઉ જે ક્વેશ્ચન બેંક આપેલી હતી એમાંથી શોધી લેશો કે એને ગુજરાતીમાં એક પ્રશ્ન શું કહેવા માંગે છે, ઓકે. અને એ રીતે તમે આ તમામ પ્રશ્નો તૈયાર કરી શકશો. હા, પરંતુ અગાઉ જે પ્રશ્નો તમને આપેલા હતા એ તો તમારે તૈયાર કરવાના જ છે, આજે છે એક IMP તરીકે તમારે લેવાના છે. એટલે તમે જે પ્રશ્નો તૈયાર કર્યા છે એની સાથે સાથે અહીંયા આ પ્રશ્નપત્રની અંદર જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નો તો તમે ફરજિયાત તૈયાર કરી લેશો, ઓકે. જો પ્રશ્નમાં તમને ખબર ના પડે તો એ પ્રશ્નનો જવાબ તમે ગોખી નાખશો, પરંતુ આટલા પ્રશ્નો તો તમારે છોડવાના નથી જ, ઓકે. આ પ્રશ્નપત્રની અંદર જેટલા પણ પ્રશ્નો છે એ તો તમારે ફરજિયાત તૈયાર કરવાના છે, કેમ કે એક તમને સિક્રેટ કહું કે જો તમારું નસીબ સારું હશે તો અહીંયા તમને જે પણ પ્રશ્નપત્રો આપ્યા છે એમાંથી કોઈ એકાદું બેક ટુ એમની એમ પ્રશ્નપત્ર પૂછાઈ પણ શકે છે, ઓકે. પરંતુ આ એક પોસિબિલિટી છે, ઓકે. ફરજિયાત એવું નથી કહેતો કે આમાંથી જ એક પ્રશ્નપત્ર પૂછાશે, ઓકે. હા, પરંતુ જો નસીબ સારું હશે તો કોઈને આમાંથી કોઈ એકાદું પ્રશ્નપત્ર બેઠું એમાંથી પૂછાઈ શકે, નહીં તો આમાંથી મોટા ભાગના પ્રશ્નો તમને આમાંથી જોવા મળશે. ત્યારબાદ જોઈએ કે તમને આ પ્રશ્નપત્રો ક્યાંથી મળશે. તો એના માટે મિત્રો, તમારે આ જે વિડીયો છે એના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ તમારે ઓપન કરવાનું છે, એની અંદર અમે તમને એક PDF ફાઇલની લિંક આપેલી છે કે જેની ઉપર લખેલું હશે કે ITI ના ઓનલાઈન પરીક્ષાના જૂના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો, ઓકે. એવું લખીને નીચે એક લિંક તમને આપેલી હશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે તમારી સમક્ષ એક PDF ફાઇલ ઓપન થશે. હવે ઘણા એવા મિત્રોના મોબાઈલની અંદર આની અંદર જેટલી પણ લિંક આપેલી છે એ લિંક વર્ક નહીં કરે, ઓકે. એટલે કે એની અંદર અમે જે પણ પ્રશ્નપત્રોની લિંક આપેલી છે એ લિંક એમના ઓપન નહીં થાય, તો તેવા મિત્રોએ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે કે જેનું નામ છે એડોબ એક્રોબેટ, ઓકે. આ એપ્લિકેશનની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળશે, એના પર ક્લિક કરીને તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેશો, અને ત્યારબાદ આ જે PDF ફાઇલ છે એ PDF ફાઇલ તમે આ જે એપ્લિકેશન તમને કહી એડોબ એક્રોબેટ એની અંદર ઓપન કરશો, તો એની અંદર જેટલા પણ પ્રશ્નપત્રોની લિંક છે એ તમામ પ્રશ્નપત્રોની લિંક તમને વર્ક કરતી જોવા મળશે. એટલે કે તમારે જે પણ ટ્રેડના પ્રશ્નપત્રો જોઈતા હોય
એ ટ્રેડની સામે તમને પેપર 1 પેપર 2 પેપર 3 જેટલા પણ એને સામે પ્રશ્નપત્રો અવેલેબલ હોય એના પર તમે ક્લિક કરશો અને એ રીતે તમે તમારા ટ્રેડનું પ્રથમ વર્ષનું અથવા તો બીજા વર્ષનું જે પણ પેપર તમારે જોઈતું હોય એ પેપર તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે મિત્રો, તો મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ પસંદ આવી હશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.